ડીસામાં મારવાડી બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા હિંગળાજ મહોત્સવ ઉજવાયો. ડીસા શહેરમાં વસતા મારવાડી બ્રહ્મક્ષત્રિય સમાજના નવીન ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સમાજ દ્વારા શ્રી હિંગળાજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંગળાજ મંદિરે યજ્ઞ તેમજ વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરાયું હતું. ડીસા શહેરમાં શ્રી બ્રહ્મક્ષત્રિય મારવાડી સમાજ દ્વારા ડીસા પાલનપુર હાઇવે પર ઓવરબ્રિજના બાજુમાં સમાજનું વિશાળ ભવનનું નિર્માણ કરાયું છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે સમાજ દ્વારા હિંગળાજ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ડીસામાં હિંગળાજ મંદિર તેમજ સિંધી કોલોની ગરબા ચોક ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે હાઇવે પર આવેલ હિંગળાજ માતાના મંદિરે હવન યજ્ઞ સાથે પાર્કર ભુવન ખાતે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર રમેશ વારડે અને સમારંભના અધ્યક્ષ તરીકે વિનોદચંદ્ર ગીરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમૂહ નાસ્તા તેમજ ઇનામ વિતરણ સમારોહના દાતા ગૌરીબેન મૂળચંદભાઈ, લાલજીભાઈ તેમજ મયુરભાઈ કીરી પરિવારે લાભ લીધો હતો, જ્યારે મંડપના દાતા તરીકે દીપકભાઈ વિછડા એ લાભ લીધો હતો. આ પ્રસંગે ડીસા મારવાડી બ્રહ્મક્ષત્રિય સમાજના અધ્યક્ષ હરીશચંદ્ર વારડે, શંકરભાઈ ખત્રી, નીરવભાઈ ખત્રી સહિત નવયુવક મંડળના પ્રમુખ ચંદુલાલ વારડે, મહિલા મંડળના પ્રમુખ લક્ષ્મીબેન હેમાની સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફર્સ્ટ આવી છે અને ચેમ્પિયન બની છે આ ટીમમાં આવી છે અમારી. ચોથી વસ્તુ, અમારે ત્યાં હવે કોઈ પણ માણસ બીમાર થાય તો અમારા સમાજમાં અમારા પ્રમુખ છે એ આહવાન કરે કે આ ગરીબ માણસ આ દવાખાનામાં દાખલ છે તો એના માટે કંઈક કરો. તો આ વખતે એટલી બધી દાનની સરવણી થઈ કે અમારે ના પડવું હવે દાનની જરૂર નથી, એટલે અમારો સમાજ હવે ધીરે ધીરે એકતાની તરફ અને સદ્ધર થઈ ગયો છે. એના માટે મારા હિંગળાજ માતાજીની કૃપા છે અમારા ઉપર અને બની રહે એવી પ્રાર્થના. સમાજ તરફથી દર વર્ષે માતા હિંગળાજ માતાનો મહોત્સવનો 1703 દિવસે પ્રોગ્રામ રાખવામાં આવે છે પાર્કર ભવનમાં અને અહીંયા શું નામ છે હિંગળાજ માતાના મંદિર ઉપર યજ્ઞ અને નવીન વિદ્યાર્થી જે ઉછેર વિદ્યાર્થીઓ છે એમને પ્રોત્સાહન કરવા માટે એમની મેડલ અને રમત ગમતના મેદાનમાં પણ જે પ્રોત્સાહિત કરે એના માટે પણ મેડલ એટલે વ્યવસ્થા કરી અને સમાજના બાળકોને ઉત્તેજન આગળ ભણવામાં અને ખરીદી પણ થાય એ ખુશી મળવામાં આવે. આવ્યું આયોજન તમારા સમાજ તરફથી થાય છે કે દાતાઓ તરફથી સહકાર મળે છે? દાતાઓ તરફથી સહકાર મળે છે, સમાજ આયોજન કરે છે, દાતાઓ સહકાર આપે છે એમને.